એટલે મહારાજ કે સેવા તો કરીએ છીએ આપણે, પણ પહેલી કલમમાં ભાગ્યવાન, બીજી કલમ શું છે? સેવામાં ધ્યાન રાખવાની. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે, એમાં બીજું ત્રીજું નહીં. એક વાર શ્રીજી મહારાજ ભાદરા ગયેલા તો પ્રેમજી વાણિયાને ત્યાં જમ્યા મહારાજ. પછી મહારાજ તો ઉઠીને ચાલવા લાગ્યા, બોલો પાછળ દોડ્યો, મહારાજ ઉભારો ઉભારો, કેમ અમથાથી જમાડ્યા તમને? લો તમે લક્ષ્મીપતિ છો, લક્ષ્મી આપો. મારે કે પહેલાંથી કહેવું હતું ને તો ના જમત તારું. પેલા ગણિયા નહીં, ઓલા લખેલું હોય છે, ઓલા ખેલ કરતા હોય ને સરકસ સરકસ એવું બધું, તેમાં પ્રવેશ મફત. પછી જ્યાં નીકળો ને ત્યાં કે 2 રૂપિયા, બહાર નીકળવાના 2 રૂપિયા. પ્રેમજી વાણે એવું જ કર્યું, જમો મહારાજ મફત, પછી ઘરથી બહાર નીકળ્યા પૈસા આપતા જાઓ લક્ષ્મીપતિ. મારે કે પહેલાં કહ્યું હોત તો, બોર્ડ માર્યું હોત તો અમે આવત જ નહીં. તો જો મહારાજ શું કહે છે કે ભગવાનની પ્રસન્નતા માટે સેવા કરવી, એમ નહીં કે નોકરી મળી જાય કે આપણને આ ખેતરનું કામ થઈ જાય, દીકરો પરણી જાય બધું, એવું દે, એના માટે સેવા ના કરવી. એ તમે સત્સંગ સમજાશે નહીં. 30, 40, 50 વર્ષ સત્સંગ કરે રાખશો ને તો સત્સંગ હાર હાથમાં નહીં આવે તમને. આ વસ્તુ આટલી અદ્ભુત અલૌકિક છે, એ બધું તમે 2 પૈસામાં સોદો કરી બેસશો. કરોડો રૂપિયાની વસ્તુ 2 પૈસામાં આપી દેશો તમે. એટલે આ બધી વસ્તુ માટે કરવી નહીં, તો ભગવાન કરવાના છે, એમાં શું મોટી વાત છે? એ તો શેઠવે નોકરી આપી દે, ભગવાનને ક્યાં તકલીફ આપવાની જરૂર છે? એટલે નાની વાતમાં નાની માંગણી ના કરી બેસવી. આવું જ ના માગીએ, જો ભગવાન ખરેખર નોકરીને બધું આપતા હોય તો એમની પાસે કામ કરોટળે એવું ના માગીએ. નાના નાની વસ્તુ સોદો કઈ શું કામ આપણે ઉકેલ લાવું? એટલે મહારાજે કહ્યું કે ભગવાનની પ્રસન્નતા માટે આ સેવા કરવી. બહુ ફેર પડી જશે જોજો તમે, એની અંદર કેટલું આજે માન છે, ઈર્ષા છે, બધું બાજુમાં નીકળી જશે. ભગવાનની પ્રસન્નતા માટે કરશો ને, સ્વામી બાપાની પ્રસન્નતા માટે, આ બધા દોષ નીકળી જશે. તમને કોઈની અપેક્ષા ને ઉપેક્ષા નહીં રહે. અરે તમે નિરાતે તમે પોતાને મારે ચાલ્યા જ જશો. બસ આપણે એક જ કામ, બસ સેવા, બસ બીજી વાત નહીં. બધાને મહિમા સમજીને દાસના દાસથી સેવા કરાવી, એનું બીજું કંઈ મગજમાં આવશે જ નહીં. જો આ એક કલમ આવી ગઈ તો પછી ત્રીજી કલમ, તે પણ પોતાના કલ્યાણને અર્થે, એ પણ જીવના કલ્યાણ માટે. અહીં કલ્યાણ એટલે કાયાનું પેલા ને કાયા નિર્મળ થઈ જાય. એ ભાઈ કાયા તો સાબુ લગાડે તો નિર્મળ થઈ જાય, જીવને નિર્મળ કરવાનું, મન નિર્મળ કરવાનું છે. એટલે અહીં મહારાજ કહે છે કે પોતાના જીવના કલ્યાણને માટે આ સેવા કરવી. એટલે આ એક ઈચ્છા રાખવી. મહારાજ પોતે વાત કરી છે, ભગવાનની પ્રસન્નતા તો ઈચ્છવી જ, ઘણા અમથા અમથા કરે રાખે છે. આ સમાજ સેવકો ઘણા અમને એક ભટકાયો હતો, મને કહે કે તમે એટલે આ બધી વાત કરો તો મોક્ષની, કે સ્વામી આવા ગપ્પા મારાને રહ્યા દઉં. સમાજ સેવક હતો, કેમ ભાઈ? મેં કહું તમે આ મોક્ષની માંગણી કરો છો એ પણ સકામ ભાવના થઈ. એટલે મેં કહ્યું મોક્ષ બરફનો ગચ્છિયો છે, મોક્ષ છે શું? આ તમે આ દોડાદોડી કરો છો આ સ્વતંત્રતા માટે, એ સકામ ભાવના છે? આ ગાંધીજીને બધા મંડી પડ્યા સ્વતંત્રતા માટે. એમ મોક્ષ એટલે બંધનમાંથી છૂટવું, એ કંઈ પદાર્થ કે એવી વસ્તુ ઓછી છે? બંધનમાં છૂટીએ તો આપણે વધારે સારી રીતે ભક્તિ બધું કરી શકીએ. તો હાથ બંધાયેલો હોય તો સેવા કેવી રીતે કરો? હાથ છૂટી જાય તો કઈ સેવા કરી શકો ને? આપણે વાસનાથી દોષોથી બંધાયેલા છીએ, એ દૂર થાય તો સેવા ભક્તિ ભજન બધું સારી રીતે થઈ શકે કે નહીં? તો જેને ખબર જ નહીં આવે તે ટીપા ટીપ કરે. એટલે મોક્ષ એટલે અહીં મહારાજ કહે કે જીવના કલ્યાણ માટે કંઈ સેવા કરવી એ નજરમાં રાખવું. બીજી આ લોકની વસ્તુની માંગણી નહીં, દેહ માટે માંગણી નહીં, જીવ માટે આપણે થાય, આત્મા શુદ્ધ થાય એ માંગણી તો કરવાની છે, કે એનાથી
વધારે ભક્તિ બધું સારું થઈ શકે. તે પણ ભગવાન પ્રસન્નતા અર્થે અને પોતાના કલ્યાણ અર્થે ભક્તિ એ કરીને જ કરવી. પછી ત્રણ કલમ આવી સેવામાં, એક તો ભાગ્ય માનીને, બીજું ભગવાનની પ્રસન્નતા, ત્રીજી વાત આવી કલ્યાણ માટે, અને ચોથી વાત આવી આ ભક્તિ એ કરીને જ. જો એમાં ધ્યાન રાખવા એ વસ્તુ છે. સ્વામીની વાતમાં લખ્યું, સંત કયામ કરું તે શ્રેષ્ઠ છે, મનગમતું કરું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, અને ગમેલો ત્યાગ રાખતો હોય, અને ગમેલા સત્સંગ કરાવતો હોય, તો પણ ન્યૂન છે. એટલું નહીં, તેને માટે વિઘ્ન છે. અને બીજી બાજુ જો ત્રણ ટાણા ખાતો હોય, આરસુને ઊંઘી રહેતો હોય, આવા દોષયુક્ત એવા બીજા કેટલા દોષ છે, તો પણ સંત એમ કહે તો નિર્ગુણ છે. કેટલી મોટી વાત. ગઈકાલે આપણે શાંતાનંદ સ્વામીની વાત કરી હતી કે બળની ઉચકીને લાયા ઠેઠ મહારાજ સુધી, કેટલો દાખલો કર્યો તો. હેરાન નતા કર્યા સ્વામીને, બધી રીતે સાનુકૂળ હતા, પણ એટલું જ મન ધાર્યું કર્યું. મહારાજ કે 22 વખત ભેટતા થાક નથી લાગે, આ 1 વખત ભેટતા થાક લાગે છે. જો મન ધાર્યું કરવું ગમે એટલું હોય, સ્વામી તો ત્યાં નથી કહ્યું, ગમેલું ત્યાગ રાખતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમેલા સત્સંગ કરાવતો હોય, આ ત્રણ ગુણ હોય એની કેટલી બધી કદર થાય સત્સંગની. અંદર બોલો, આ ત્રણ વસ્તુ હોય, ત્યાગ વૈરાગવાળો હોય, આખા મંદિરનું કામ એકલો સેવા કર કરતો હોય, કેટલાને સત્સંગ કરાવતો હોય, કેટલો તય માય કે એને માથે વિઘ્ન છે. અને બનેલું, અમે ત્યાં બોચાસનમાં એક સાધુ હતા, ઉત્તમચરણ નામ હતું. એટલે મોટા સ્વામી જ્યારે સાધુ થયેલા, તે 51 સાલની વાત છે. શાસ્ત્રીના ધામમાં ગયા અને પછી તરત જ લગભગ 6 મહિના પછી બધા સાધુ થયેલા ઘણા. તેમના ઉત્તમચરણ દાસ હતા, જુવાન હતા, બહુ સેવા કરે, બહુ ઉત્તમ. અને એમાં ગાયો ભેંસોની સેવામાં ત્યાં ખાસ, ત્યાં જ એમની પાછળ જ બધી. મેં એકવાર યોગી આપાએ મને કહ્યું કે સ્વામીને બોલાવી લાવ, બોલાવી લાવ. બાપાએ કહ્યું કે ગુરુ તમે બહુ સેવા કરો છો, મારી ઈચ્છા થાય કે તમે ભેગા ચાલો થોડા અમારી સાથે, સમાગમ કરીએ, તમને લાભ આપીએ, વધુ પ્રસાદી આપશો, આ કરશું, તમે 8 દિવસ ભેગા હો. એટલે કે સ્વામી આ ગાયો ભેંસો ભાઈ દૂધ ના આપે, ઉચકી જાય ને, એટલે કહે છે ને, એટલે કે જે માણસ દોતો હોય એ જ દોઈ શકે એવું બધું. શકે ગુરુ કાંઈ ના થાય, ચાલો અમે કહીએ છીએ તમને. ના સ્વામી, પૈસા કે સારું. પછી પાછા ગયા. સાંજે મને ફરી સાંઈ કહ્યું, ઓલો સ્વામીને બોલાવી લો. હું બોલાવી લાવ. સાંઈ ફરીથી વિનંતી કરી, 8 ની 4 દિવસ તો આવો ભેગા, 4 દિવસ તો ભેગા આવો જ તમે. એને ના પાડી કે સાંઈ બધું ગાયો ભેંસોની સેવા છે, આમ છે, ભાઈ બીજો કોઈ કરે એમ નથી, એવી બધી વાત કરી. સાંઈ સારું. બીજે દિવસ સવારે ફરી સ્વામી વલાસણ જતા હતા, ફરી મને કે બોલાવી લો. સાધુને બોલાવી લો. સ્વામી હાથ જોડી કે ભાઈ સાહેબ માનો ને મારું, 2 દિવસ વધારે નહીં, 2 દિવસ તમને રાખવા સાથે. તો એ ના પાડી. અને એટલી બધી સેવા કરે ને ખરેખર આપણે એમ લાગે કે ધન્ય છે અને એવું થાય. પણ આ યોગીએ પણ મનાવ્યું નહીં. સ્વામી બાપા વલાસન ગયા, સાંજે સમાચાર પહોંચ્યા સ્વામીને કે વેલા સાધુ નીકળી ગયા છે સત્સંગમાં. ભાઈ મહિના પછી અમદાવાદમાં આવ્યા હતા, તો એક હોટલમાં કંઈ વાસણ ઉટકતા હતા. એટલે કઈ દશા થઈ ગઈ, આટલી સેવા કર્યું, બધું કર્યું, પણ મન ધાર્યું કર્યું એમાં બધું ધોઈ ગયું બધું. એટલે અહીંયા સ્વામી એ જ વાત કરે ને, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમેલો સત્સંગ કરાવે, ગમેલો ત્યાગ રાખતો હોય, તો પણ ન્યૂન છે ને તેને માથે વિઘ્ન છે. અને આ બાજુ તમે જો ત્રણ ટાણા ખાતો હોય, એટલે એને કોઈ સાધુ જ ના કહે. આરસુ એને ઊંઘી રહેતો હોય, એવા બીજા કેટલાય દોષ હોય, એવી બીજી આખી વણઝાર હોય, બધી આખી ટીમ હોય, આ તો ખાલી
ત્રણ જ દોષ ગણાયા તમને. તો આ સ્વામી શું કહે છે કે જો સંત કેમ કરે તો નિર્ગુણ છે. કેટલી મોટી વાત છે, એટલે આ વાત સમજાય. એટલે મહારાજ અહીંયા એ જ વાત કહે, ભક્તિ એ કહીને કરવી સેવા. જે સેવા તમને સોંપી, ભાઈ આમાં જુવાન નહીં કે મને આ ફાવે નહીં, મારી લાયકાત બહાર આ સેવા, હું તો મને તો ઓફિસમાં મૂકે ને બધું એકાઉન્ટનું બધું કરી શકું, મને આ ઝાડુ કાઢવાનું કહ્યું. તો યોગી આપણને જોયે ને લાયકાત, એ વાસણ કરે લાયકાત. સ્વામી જો વિચારે કે હું તો બ્રહ્મ સ્વરૂપ, હું તો હજારો ને લાખોનો ઉપદેશ આપું, મને આ વાસણ તો હું ક્યાં નાખી દીધા, તો એવું કોઈ વિચાર આવે જ નહીં. ગમે બધી સેવાનું સરખું મહત્વ છે. કોઈ પણ સેવા તમે લો, કથા કરો કે ઝાડું કાઢો કે વાસણ કરો, ગમે સેવા, એની અંદર ખાલી આ વસ્તુ આટલું જ આવે. ભાગ્ય માનીને સેવા કરો તો ઝાડુ કાઢવું એ એટલી જ મહત્વની છે. કોઈ પણ સેવા હું તો કહું છું, પોતાની લાયકાત, આ લોકની લાયકાત જોવાની જ નથી અંદર, કે હું આટલો મોટો, મારો ઉપયોગ થતો નથી. આ સત્તાએ સત્સંગમાં કેટલા 650 સાધુ છે, એન્જિનિયર ડૉક્ટર છે, પણ તો એ લોકો સેવા ગમે સેવા કરતા, એવું કંઈ નથી. એમ અમુક લાયકાત પ્રમાણે સેવા મળે એવું કંઈ છે જ નહીં. ત્યાગ સ્વરૂપ સ્વામી છે અમદાવાદ, ઇલેક્ટ્રિક એન્જિનિયર, રસોડામાં જ છે ત્યાગ વાલો સ્વામી. બીજા તમે જો બધા બધા ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, બધા એન્જિનિયર પેલા તો બહાર હોય, તો અત્યારે ડાયરેક્ટરો હોય બધા. કોઠારી સ્વામી તો કેટલીક કંપની ડાયરેક્ટર હોતા ત્યાં બેઠા છે. એવું છે, એટલે એ વસ્તુ નથી. કોણ પુરુષ મળે, કોની સેવા છે અને એમની આજ્ઞાથી એમને રાજી કરવા માટે કરે છે, ગમે સેવા. સેવા તો એક નિમિત્ત છે, આ શરીરને આગું પાછું કરવાનું. અંદર ભાવના છે મોટી વાત છે, ભક્તિ ભાવ છે ને એ મોટી વસ્તુ છે. કોઈ પણ સેવા અંદર ભક્તિ અંદર ભરે ને એ સેવા કહેવાય, નહીં તો એટલે મજૂરી કહેવાય. જો વાસણ ઉઠે, મજૂરે વાસણ ઉઠકે છે, આપણા કરતા સરસ ચકચકાટ ઉજરી નાખે, બોલો, પણ તો મજૂરી જ કહેવાય. કેમ કે 2 રૂપિયા માટે કરે છે, અને આપણે એના એ જ વાસણ ઉટકીએ. પણ જો ભક્તિભાવથી ઉટકીએ તો, અમે અહીંયા જ પાછળ છે ને આ લીમડો છે આપણા, આ બાજુ ચોક પાછળ પડે છે ને, તો ત્યાં અમે વાસણ ઉટકતા હતા બધા સંતો, આપણે યુવકો. પછી એમાં યોગી બાપા આવ્યા, બાપા કે લાવો જો એ વાસણ ક્યાં ઉટકાય છે, એવું જો લે, આ તો ચીકણા છે, આમ ઉટકાય, હવે તો ઠાકોરજી જમે. તો યુવક બોલ્યો, શું બોલ્યો કે સ્વામી આ તો હરિભક્તોના છે, એટલે ચાલે આમ ચીકણા મીકણા. તો યોગી બાપા શું બોલ્યા, જોજો આપ સ્વામી બાપા પ્રમુખ સ્વામી યોગી બાપા સેવા કરે છે ને આપણે સેવા કેમ કેટલો ફેર છે. યોગી બાપાને જવાબ જો, યોગી બાપા શું કહે છે, ગુરુ હરિભક્તોમાં ઠાકોરજી જમે. લો કેટલી વાત, કેટલો તો ફેર પડી ગયો. હવે જો આ ભાવનાથી હરિભક્તોમાં ઠાકોરજી જમે છે, એ ભાવના તમે વાસણ ઉટકો એ કેવા ઉટકાય, ઠાકોરજી માટે જેમ ઉટકો છો એવા એવી રીતે ઉટકાય કે નહીં. જો ભાવના મૂળ વસ્તુ છે અંદર, અંદર ભક્તિ ભાવ હોય ભૈયા તો એ આખી વસ્તુ સેવા ઉપર જાય છે, નહીં તો પછી મજૂરી, કૂટાકૂટ, ગમેલું કરો તો તમને આ લોકની નાની વસ્તુ પ્રાપ્તિ માટે તમે કહી નાખો, જરાક માન માટે, જરાક કોઈ પદાર્થ માટે, કંઈ કંઈ ઈચ્છા પૂરી થાય, બધું નાના વસ્તુ, નાની વસ્તુ પતીએ, મજૂરી થઈ ગઈ. મજૂરો 2 રૂપિયા માટે કરીએ, એમ આપણે આ રીતે કરી નાખ્યો, કોઈ ભાવ અંદર લાવે ને એક મહિમા સમજીને. આ બધા હરિભક્તો છે, એમની સેવા એટલે ભગવાનની સેવા છે એવું માઇન કરીએ.